નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. આજના આધુનિક યુગમાં પણ લોકો ભગતભુઆ અને તાંત્રિકના ચક્કરમાં આવીને ઠગના તાંત્રિકની માયજરમાં ભોગ બને છે અને લાખો રૂપિયાની સાથે કિંમતી દાગીના સહિત મૂળ ગુમાવવાનો વારો આવે છે. આવા અનેક કિસ્સા અમારા રાજ્યમાં બની ચૂક્યા છે, ત્યારે એક વધુ ચોંકાવનારો કિસ્સો વલસાડ જિલ્લાના પાલડી તાલુકાના એક ગામમાં બન્યો છે. ઈડર લીઝ ધારકો દ્વારા ખાણ ખનીજના કામના દસ્તાવેજની સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. ચોટીલા હાઈવેના આનંદપુર ચોકડી પર ટેન્કરને કાર વચ્ચે અકસ્માત, કાર ચાલકે ટેન્કરની સાઈડ કાપવા જતા અકસ્માત થયો, કોઈ જાનહાનિ નહીં. અરવેલી જિલ્લાના મેઘરજ તાલુકાની મહુડી ગામના ગામજનો આજે પણ વિકાસથી વંચિત, ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કુવાડિયામાં સગીરભાઈની યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની પોસ્કો હેઠળની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. તાવતે વાવાઝોડાની અસરને લઈને યાત્રાધામ વીરપુર ખેડૂતોએ વાવેલા સીતાફળને 70 જેટલા ઝાડ સ્થળ વળી ગયો હતો, તો ખેડૂતોએ સર્વે કરીને સહાયની માંગ કરી. મોદી સરકારના 7 વર્ષની ઉજવણી પર પ્રતિબંધ. મુખ્યમંત્રી અને એએમસીના નિર્ણયથી ડેપ્યુટી સીએમ અજાણ. ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાની અટકાયત. ઉત્તર પ્રદેશના મંત્રીમંડળના વિસ્તરણની અટકણો. એએમસીની મફત મળતી ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન બંધ. મુંબઈમાં બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યા વધીને 250 થઈ. યુપી વારાણસીના ઘાટો પર ગંગા થઈ રહી છે લીલી. મધ્યપ્રદેશમાં હાઈ સ્પીડમાં ટ્રેન પસાર થતા રેલવે સ્ટેશન ધ્વસ્ત. વલસાડમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનું ફોકસ અશ્વિન અને જાડેજા પર. વુહાનમાંથી COVID-19 લીક થવાના મામલે ચીનનું મૌન. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ. અન્ય સમાચાર માટે જોતા રહો ZSTV.